لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين أبي القاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال رسول الله صلى الله عليه وآله وسلم: بسم الله الرحمن الرحيم. مثل أهل بيتي كمثل سفينة نوح، من ركبها نجا ومن تخلف عنها غرق. صلوات على محمد وآل محمد. આજની પૂર્ણ રાત મનસૂબ છે આપણા દસમા ઇમામ ઇમામે અલી નકી અલેહી સલાત વ સલામ ની વિલાદત. સાથોસાથ શાદીની પણ મહેફિલ છે અને ભાઈ શબાબ ની ઝિયારત ની મજલિસ પણ છે. ખુદાવંદી આલમ પાસે દુઆ કરીએ કે ખુદાવંદી આલમ મરહુમ ની મગફરત ફરમાવે અને જન્નત માં આલી તરીન દરજ્જો નસીબ ફરમાવે, તેમજ ખાસ કરીને એમના ફેમિલી ને એમના દોસ્તો ને સબરે જમીલ ઇનાયત ફરમાવે. એક દુરુદ પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. ઇમામે અલી નકી અલેહી સલાત વ સલામ ની ટૂંકી બાયોગ્રાફી આ મુજબ છે કે ઇમામ નો જન્મ આજની રાત એટલે કે 15 ઝિલહજ હિજરી સન 212 માં થયો. મદીનાની બાજુમાં એક નાનું ગામ સુરૈયા છે, એમાં એમનો જન્મ થયો. ઇમામનું નામ અલી છે. ઇમામના બે મશહૂર લકબ નકી અને હાદી છે. આપણે ઇન્ડિયા પાકિસ્તાન વગેરેમાં ઇમામે અલી નકી અલી સલામ તરીકે ઓળખવામાં આવે છે. ઈરાન ઇરાક અને ઇકોતેમાં ઇમામે હાદી તરીકે ઓળખવામાં આવે છે. આપણે સર્વ જાણીએ છીએ કે ઇમામના પિતા ઇમામે મોહમ્મદ તકી અલી સલામ અથવા ઇમામે જવાદ અલી સલામ કહી શકીએ. એમનું નામ અને માતા જનાબે સમાના ખાતુન છે. ઇમામ પોતાની 9 વર્ષની નાની વયમાં એ બીજા ઇમામ છે કે જેને નાની વયમાં ઇમામત નસીબ થઈ અને 33 વર્ષ સુધી આપણા દસમા ઇમામે ઇમામતનો હોદો સંભાળ્યો. કુલ 41 વર્ષની ઉંમર નસીબ થઈ અને હિજરી સન 254માં 3 રજબના દિવસે ઇમામને ઝહેર આપીને શહીદ કરવામાં આવ્યા. ઇમામની આ હયાત દરમિયાન અથવા તો ઇમામત દરમિયાન 6 ખલીફાઓ હતા, જેમાંથી એક ખલીફા મુતવક્કિલ છે કે જે સૌથી વધારે ઝાલિમ અથવા તો એમ કહીએ ઇસ્લામની દુશ્મનીમાં સૌથી વધારે શદીદ હતો, તો આ મુતવક્કિલ હતો કે જે પોતે કહેતો કે કાશ હું કરબલામાં હોત તો યઝીદ ના કર્યો એવું કરીને દેખાડત. આવો સખ્તરીન બાદશાહ કે જેણે ઇમામે હુસૈન અલી સલામની કબરને મીટાવવાની કોશિશ કરી. એટલે કે આ ઉપરથી આપણે જોઈ શકીએ કે ઇમામે
અલી નકી અલૈહિસ્સલામની જિંદગી કેટલી સખત અને મુશ્કેલાતો ભરી હતી. પરંતુ આજે વિલાદત છે અને આ બધી સિયાસત બાબતની વાત હું આગળની મજલિસોમાં કરી ચૂક્યો છું. તમને બધાને આદ્રેસ ખબર છે, અગર જો જૂની મજલિસ, અગર જો સિયાસત વિશે ઇમામની જિંદગી સાંભળવી હોય તો યુટ્યુબમાં મોજૂદ છે. ઇમામની તબલીગી જિંદગી એ બહુ મહત્વપૂર્ણ છે. ઇમામ અખલાકના દ્વારા તબલીગ કરતા, પત્ર દ્વારા વધારે વ્યવહાર હતો, વકીલો નિમી નાખ્યા હતા કે જગ્યાએ જગ્યાએ ઇમામના રેપ્રેઝન્ટ હતા કે જેમના થકી ઇમામ પોતાનું કામ આગળ ચલાવતા. ઝિયારત, ખાસ કરીને બે ઝિયારત આપણને આપણા દસમા ઇમામથી કદોમાં મળેલી છે. એક ઝિયારત ઝિયારતે અલ ગદીર છે અને બીજી ઝિયારત ઝિયારતે અહસન ઝિયારતે જામે કબીરા છે. ઇન્શાઅલ્લાહ ખુદાવંદી આલમ આપણને તૌફીક આપે કે આ ગદીરના દિવસે આપણે ઇમામે અલી અલી ઇસ્લામની ઝિયારત, આ ઝિયારતે ગદીર ઇમામે અલી નકી અલી ઇસ્લામથી આપણે પડીએ. અને બીજી ઝિયારતે જામે કબીરા છે કે જે દરેક માસુમીની વિલાદતમાં લાંબી છે, પરંતુ સમય નીકાળીને આપણે કોશિશ કરવી જોઈએ કે આપણે પડીએ. ઇમામ પોતાના પિતા અને ખાસ કરીને ઇમામે જવાદ અલી સલામ અને પોતાના બાપ દાદાઓની જેમ સખી હતા. પરંતુ ઇમામની જિંદગીમાં જે વસ્તુ જોવા મળે છે કે ઇમામની દરેક લગભગ સખાવતમાં કંઈક ને કંઈક નસીહત પણ છુપાયેલી છે. આ બહુ મહત્વની વસ્તુ છે કે એક ઇન્સાન સખાવત કરે તો સાથે સાથે એમાં તબલીગ પણ છુપાયેલી હોય. મેં ઘણા માણસોને આપણે અહીંયા જોયા છીએ કે જે આ રીત ઉપર અમલ કરતા હોય છે. ઓલા મંગાતક આવે એને 5000 આપે તો એને સાથે કહેતા હોય કે ભાઈ શરાબ ના પીજે, આનાથી કોકા પીજે અથવા તો કફે પીજે. ઘણાને મેં જોયા છે. અથવા તો ઘણી વખત મેં માણસોને જોયા છે કે દેવા પહેલા અલ્લાહના નામથી બોલતા હોય તો કે બોલતો કલમો પડતો તો કલમો પણ પડાવે કે જેથી ઇસ્લામની તબલીગ પણ થાય. આ એક બહેતરીન રિવાજ છે કે જેનાથી આપણે ઇસ્લામને ફેલાવી શકીએ. આપણને એમ થાય કે આનો શું ફાયદો હવે, એ તો પૈસા માટે બોલે છે, વાંધો નહીં. એ વસ્તુ સમાજમાં રાએજ થઈ જવી એ બહુ મોટી વસ્તુ છે કે જેની શાયદ આપણને અત્યારે ટૂંકમાં ફાયદો ના સમજાય પણ ભવિષ્યમાં એ બહુ મોટો ફાયદો રાખે છે. આપણે આપણા ઇમામે અલી નકી અલૈહી સલામ તરફ નજર કરીએ. ઇમામ પોતાના એક સાથી ઇસહાક બિન જલ્લાબને કહે છે અરફાતના દિવસે, પોસિબલ ઇમામ ત્યારે મદીનામાં હોય, ક્યાં ઘેટા લઈ આવ, ગોસ્વંદની ખરીદી કર. આ ઇસહાક જઈને ઘણા બધા ઘેટા ખરીદે છે જે ઇમામે પૈસા આપ્યા હતા એના. હવે ઘેટા લઈને આવે છે તો ઇમામ કહે છે કે ફલાણાને દે આવ, ફલાણાને દે આવ. બધાને પરતાશે કરે છે, પોતાના ફામીમાં, પોતાના દોસ્તોમાં. કારણ કે અરફાતના બીજા દિવસે કયો દિવસ આવે છે? ઈદે કુરબાન. હમણાં બધાએ બકરા કાપ્યા હશે. ઈદના દિવસે ઇમામ પણ કુરબાની કરે છે અને ગોશ્ત અને ગરીબોમાં ને બધી જગ્યાએ પરતાજે કરે છે. હવે આપણને એમ થાય કે આમાં શું બહુ મોટી વાત, સખાવત તો છે ઇમામની, પણ નહીં, આમાં એક મેસાજ છુપાયેલો છે. ખેર, એ મેસાજને આગળ વધારવા પહેલા એક પરાંતેજમાં એક વાત કહેતો જાઉં. એક બહુ મોટો પ્રોબ્લેમ છે આપણે આ સમાજમાં, બકરા કાપવા એટલે મોટી મુસીબત. કેમ? તો કે ભાઈ પહેલા તો આપણે ઘણા માણસો પ્રોવિન્સમાં કપાવતા હોય છે તો હવે ત્યાં નામ દેવાનું કે ફલાણા ફલાણા તરફથી એક બકરો, ફલાણા તરફથી એક બકરો, આ બધા નામ લખાવે અને પછી કાપવા વખતે, છરી મૂકવા વખતે એ બધાના નામ લે કે કૌશર મુખી તરફથી, પછી પ્રેમજીભાઈ તરફથી ને સોમજીભાઈ તરફથી ને દોઆ પડશે ને કંઈક મોટી મુસીબતો જે ત્યાં પ્રોવિન્સમાં કાપતા હોય એના માટે પણ. અને આપણે પણ આટલી બધી ગોપી કરીએ છીએ કે આ
નામ લેવા બહુ વાજીબ, ના ખુદે કુરબાની વાજીબ છે, ના એવી રીતે બધા નામ લેવા ને દેવા જરૂરી છે. બસ તમે નિયત કરી નાખો, આ મેં મારા તરફથી મારા ફેમિલી તરફથી કુરબાની કરાવી છે, પછી ત્યાં કહી દો કે ભાઈ કુરબાની કરી નાખો, બિસ્મિલ્લા બોલી અને કુરબાની થઈ જાય. આનાથી મોટી કઈ વસ્તુ નથી, દુઆ પડવી પણ કઈ જરૂરી નથી. અસલ વસ્તુ છે જનાબે ઇબ્રાહીમની સુન્નતને જીવતી રાખવી, અને એ છે કુરબાની. પછી કહે છે કે શું ખાવું ને શું ના ખાવું, મુંડી પાસે ખાઈ શકીએ કે ના ખાઈ શકીએ. પછી પેલા તો હતું કે મુંડી પાયાને દફન કરી દઈએ, તો ભાઈ મુંડી પાયા જેવી વસ્તુ તમે દફન કરી દો, તમે ખાઈએ શું? ઇન્શાલ્લાહ કોશિશ કરીએ બધું ખાવ. જે વસ્તુ નોર્મલ જગ્યા ઉપર ખાવી હરામ છે, એ જ વસ્તુ કુરબાનીમાં ખાવી હરામ છે. બાકી કોઈ વસ્તુ, અમુક વસ્તુ મકરૂહ હાથમાંથી છે, જેવી રીતે કે રે મકરૂ છે, માથાના ભેજામાં સેરવોમાં એક દાણો હોય છે, એ લોકો કાઢી જ નાખતા હોય છે નોર્મલમાં, એ ના ખાવો. રગુ જે છે ના ખાવાની હોય, એ બધી મકરૂ હાથમાં જે આવે છે, હરામમાં જે વસ્તુ આવે, નોર્મલ વસ્તુમાં જે હરામ છે એ વસ્તુ જ કુરબાનીમાં હરામ છે. બાકી બધું બિસ્મિલ્લાહ કરી જવાનું છે. અમુક મુસ્તાબાતમાં છે ત્રણ ભાગ કરવામાં આવે, એક પોતાનો ભાગ, એક રિશ્તેદારોનો ભાગ હોય, એક ગરીબોમાં તકસીમ કરવામાં આવે. આ મુસ્તાબાત છે. પણ આપણે આટલું શદીદ કરી નાખીએ છીએ આ કુરબાનીમાં કે મોટી વ્યાધિ થઈ પડે છે, ખાસ કરીને ઔરતોમાં. હતા કે એક જગ્યા ઉપર તો એવું થયું કે એક ભાઈ પ્રોવિન્સથી ફોન કરે છે એક બીજા ભાઈને કે ભાઈ નામ શું, તો કે ભાઈ મેં નિયત કરી લીધી છે, આગળને પૂછી લીધું છે, મેં નિયત કરી લીધી છે, હવે તમારે ખાલી કાપવાના જ છે બિસ્મિલ્લાહ બોલી. તો કે ગુના તારા માથે. અરે ભાઈ ગુના ક્યાં છે? એટલે આપણા સમાજમાં આપણે ગુજરાતીમાં કહેવત છે, શું છે, ચા કરતા કેટલી ગરમ. વાજિબાતમાં આપણે જેટલું ધ્યાન નથી રાખતા, એટલું આપણે આ કુરબાની અને મુસ્તહબાતમાં આટલું ધ્યાન રાખીએ છીએ. એક માણસે કુરબાની ના કરી તો શું ગુનેગાર છે? ના, ગુનેગાર નથી, પણ મુસ્તહબ છે કે આપણે આ કામ કરીએ. ખેર, આપણે ઇમામે અલી નકી અલી ઇસ્લામની જિંદગી તરફ જઈએ કે ઇમામે અલી નકી અલી સલાતો વસલામ આ બધા બકરાઓ ઘેંટાઓને લે છે અને પોતાના ફામીમાં પરતાજે કરી દે છે. શું કામ? કારણ કે બીજો દિવસ જયારે આવશે ઈદનો દિવસ, ત્યારે ફામી કુરબાની કરશે તો પોતે તો આખો ઘેંટો નહીં રાખી લે ને, પોતે તો આખો બકરો નહીં રાખી લે, શું કરશે? પોતાના ફામીમાં પણ પરતાશે કરશે, ગરીબોમાં પરતાશે કરશે. તો આનાથી એક સિલે રહેમ જે છે એ બહુ આગળ વધશે. ખુદે ઇમામે પણ સિલે રહેમ કર્યો અને જીવતા બકરા બધાને દીધા, અને એનાથી પોતાના ફામી લોકોને પણ સિલે રહેમ કરતા આગળ વધાર્યા. આ છે ઇમામની રવિશ, કે ઇમામનો એક બકરા દેવામાં પણ એક મેસેજ છુપાયેલો છે, એ છે સિલે રહેમ. હવે વિચાર કરીએ કે આપણે અગર જો આપણા ગામમાં કુરબાની કરીએ તો આપણને શું ફાયદો થવાનો છે? કારણ કે આપણે આપણા ફામીમાં પણ મોકલશું ને, તો એનાથી સિલે રહેમ પણ થવાનો છે. હા, એક ભાગ ગરીબનો છે, આપણે મોકલાવી દઈએ, કઈ પ્રોબ્લેમ નથી. પણ આ વસ્તુ અગર જો થાય તો એ બહુ સારામાં સારી વસ્તુ છે. ઇમામ સખાવત પણ કરે છે તો એમાં પણ કંઈક ને કંઈક તબલીગી ભાજ છુપાયેલો નજર આવે છે. એક વખત ઇમામની પાસે એક માણસ આવે છે. હવે એની પાસે પૈસા નહીં હતા, તકલીફમાં હતો, પ્રોબ્લેમમાં હતો. તો હવે કરે તો શું કરે? આપણને પણ પ્રોબ્લેમ હોય તો આપણે આપણા જમાનાના ઇમામને પુકારીએ છીએ, યા ઇમામ અલી અલી ઇસ્લામને પુકારીએ છીએ, યા બીમારે કરબલાને પુકારીએ છીએ. અબુ હાશિમે જાફરી, આ અબુ હાશિમે જાફરી પૈસાના પ્રોબ્લેમમાં આવી ગયો. કહે છે કે ચાલ ઇમામ પાસે મદદ માંગુ. ઇમામ સખી માણસ છે, એ મને કંઈક અતા કરશે. આ અબુ હાશિમ જાય છે ઇમામ પાસે, હજી કઈ બોલે તો ઇમામ એને સલામ અલૈકુમ ને વાતચીતને શરૂ કરી દે છે અને કહે છે કે જો હું તને ત્રણ વાત કરું છું, તું ધ્યાન રાખ કે તું અલ્લાહનો શુક્ર કર. શું કામ? ત્રણ વસ્તુ ઉપર શુક્ર બહુ જરૂરી છે. એક તો ઈમાન ઉપર શુક્ર કર કે જે ઈમાન તને જહન્નમની આગથી બચાવીને રાખ્યું છે અથવા તો બચાવીને રાખશે. આ એક વસ્તુ. બીજો શુક્ર તારી તંદુરસ્તી ઉપર કર, તારી શાંતિ ઉપર કર.
કે જેના થકી તને ઇબાદત કરવાનો મોકો મળી શકે છે. અગર જો તું બીમાર હોય તો તને ઇબાદત કરવાનો મોકો કેવી રીતે મળી શકે. અને ત્રીજી વસ્તુ કરકસર ઇકોનોમી, એની જે તને તૌફીક મળી છે એના ઉપર તું અલ્લાહનો શુક્ર કર, કે જેથી તું અલ્લાહની બીજી મખલુકનો મોહતાજ ના થઈ શક. હવે આ ત્રણેય વસ્તુમાં મેસાજ સમાયેલો છે. આપણી પાસે ઈમાન હશે તો આપણે જહન્નમની આગથી બચી શકશું, આપણી પાસે તંદુરસ્તી હશે તો આપણે ઈબાદત તરફ આગળ વધી શકશું, આપણે ઇકોનોમીમાં હશું કરકસર કરતા રહેશું તો કોઈના મોહતાજ નહીં થઈએ. બાકી અગર જો આ ત્રણ વસ્તુની આપણી જિંદગીમાં ખામી રહી તો પછી ન તો આપણે જહન્નમથી બચી શકશું, ના ઇબાદતનો લુત્ફ આવશે, અને ત્રીજો ના તો આપણે મોહતાજીથી બચી શકશું. માટે જરૂરી છે. અને ઘણી વખત આ પૈસો જે છે એ બહુ ખરાબ કરાવે છે. પરાંતેશમાં કહેતો જાઉં પછી વાતને આગળ વધારો. કેવી રીતે આ પૈસો ઘણી વખત બહુ ખરાબ કરાવે છે. ઘણી વખત આ પૈસો હોવાના હિસાબે આપણે એ પૈસામાં આટલા બધા મશગુલ થઈ જાય છે કે આપણને ખુદા ભૂલાઈ જાય છે. માટે જોવાનું છે કે આ પૈસો આપણને ખુદાથી નજદીક કરે છે કે ખુદાથી દૂર કરે છે. એક જમાનો હતો, આપણા બાપ દાદાઓ મડાગાસ્કરમાં રહેતા અને આપણી પ્રોવિન્સની બધી મસ્જિદો પ્લેન રહેતી અને અત્યારે ખાલી રહી છે. કારણ શું છે? કારણ પૈસો. આપણે આ દુનિયામાં આટલા બધા મશગુલ થઈ ગયા કે આ વસ્તુ આપણને એનાથી છેટી કરી રહી છે. તો એવું ના બને કે આપણો પૈસો આપણને ખુદાથી દૂર કરે. ખેર, ઇમામ કહે છે કે હું તને એટલા માટે આ બધી વસ્તુ કીધી કે જેથી તને તારી જિંદગીમાં કામ લાગે આ ત્રણ વસ્તુનું ધ્યાન રાખજે. ઇમામ 100 દિનાર એને આપે છે અને કહે છે કે તારી મુશ્કેલાતને તું સોલ્વ કર. કહેવાનો મકસદ ઇમામનો એ છે કે જો તું આજે પૈસા લેવા આવ્યો અને અગર જો આ ત્રણ વસ્તુનું ધ્યાન ના રાખ્યું તે તો પછી આ પૈસા પણ શું થઈ જશે? ખતમ થઈ જશે. એવું નથી કે આજે આપણા પાસે પૈસા છે ને કાલે પણ રહેશે. જરૂરી છે કે આપણે આ પૈસાનો ખ્યાલ કરીએ, શુક્ર કરીએ અને એ પૈસા આપણને અલ્લાહની બારગાહથી આપણને નજદીક કરવા જોઈએ. અને હર હાલમાં આપણે શુક્ર ખુદા કરવું જોઈએ. ઇમામ અલૈહિસ્સલામ પોતાના દુશ્મનોની હલાકત ઉપર પણ શુક્ર ખુદા કરતા. પોતાના એક સહાબીને મોહમ્મદ બિન સનાનને પૂછે છે કે આલે ફરજમાં કઈ વાક્યો પેશ આવ્યો છે? તો કે હા, મોહમ્મદ બિન ફરજ જે છે જે મદીનાનો ગવર્નર હતો પહેલા, એ ગુજરી ગયો છે. ઇમામ 4 વખત અલહમદુલિલ્લાહ કહે છે. મોહમ્મદ બિન સનાન કહે છે કે મૌલા તમે આ વાત ઉપર એટલા ખુશ થશો, મને અગર જો ખબર હોત ને તો હું આ સમાચાર તમારા પાસે પહેલા લઈ આવત. તો કે તને ખબર છે હું શા માટે ખુશ થયો છું? તો કે મૌલા ના, તમે બતાવો શું કામ ખુશ થયા છો? તો કે મારા પિતા ઇમામે મોહમ્મદ તકી અલૈહિ સલાતુ વસલામ એમના સાથે જયારે વાતચીત કરતા હતા તો એ માણસે મારા પિતા ઉપર એક તોહમત લગાડેલી કે જાણે ઇમામ નૌઝુ બિલ્લાહ નસ્તજીરુ બિલ્લાહ કે ઇમામ તમે નશાની હાલતમાં બોલી રહ્યા છો. મારા પિતાને દિલ ઉપર એટલું લાગી આવ્યું કે અલ્લાહની બારગાહમાં હાથ ઉઠાવીને કહે છે કે ખુદાયા તું ગવાહ રહેજે કે મેં આજે રોઝો રાખ્યો છે. એક ઇમામ જે રોઝાની હાલતમાં હોય એના ઉપર શરાબની તોહમત લગાડે, કેટલું પેટ બળે. પછી ઇમામે બધું આ કરેલી કે ખુદા તારા માલ લો દોલત ને ગારત કરે અને કૈદની મજા ચખાડે. અને થાય છે પણ એવું, થોડા દિવસ ના થયા કે એનું ઘર આખું લૂંટવામાં આવે છે અને એને કૈદ કરી દેવામાં આવે છે અને એ આજે જહન્નમ વાસિલ છે. વિચાર કરીએ કે ઇમામ અલૈહિસ્સલામ હર હાલમાં શુક્ર ખુદા કરતા, ખાસ કરી દુશ્મનોની હલાકત ઉપર શુક્ર ખુદા કરતા. અને આ વાક્યથી આપણને જાણવા એ મળે છે
કે આપણે આપણી જબાન ઉપર બહુ કંટ્રોલ રાખીએ, ગમે ને ગમે એ વસ્તુ ના કહી દઈએ, આગળ પાછળ વિચાર કરીએ કે શું બોલીએ છીએ ને કોના માટે બોલીએ છીએ. એવું ના બને કે કોઈની હાય એના દિલમાંથી નીકળી જાય અને મુસીબતોના પહાડ આપણા ઉપર તૂટી પડે. અને જ્યારે મુસીબતો આપણા ઉપર આવી પડે છે ત્યારે આપણે દોષ તો બીજાને જ દઈએ છીએ કે ફલાણાએ આવું કર્યું, ફલાણાના હિસાબે આવું થયું. ખાસ કરીને જ્યારે પણ આપણી ઉપર આવી કઈ વસ્તુ વીતે છે તો આપણે એમ શું કહીએ છીએ, દિવસ બહુ ખરાબ હતો, કહીએ છીએ આજનો દિવસ બહુ ખરાબ હતો. શું થયું તો કે માલ લૂંટાઈ ગયો, આમ થયું, પોલીસના તેડા આવ્યા, સરકારના તેડા આવ્યા, આમ થયું તેમ થયું. કેટલી મુસીબતો. દોષ હંમેશા આપણે બીજા ઉપર દઈએ છીએ. ઇમામની પાસે પણ એક માણસ આવે છે, ઇમામનો ચાહવા વાળો હતો, હસન બિન મસઉદ, આવે છે ઇમામ પાસે, હાથ છોલાઈ ગયેલો છે, ખંભો દુખે છે. શું થયું તો કે હાથ છોલાઈ ગયો છે, સવારી સાથે ભટકાણો અને કજાવા સાથે, તો આ ખંભો પણ દુખે છે. માણસો ભેગા થયા અને મારી મસ્તી કરી અને મારા કપડા પણ ફાડી નાખ્યા. આજનો દિવસ બહુ ખરાબ હતો, મનહૂસ દિવસ હતો. ઇમામ કહે છે કે ભાઈ, તારા પ્રોબ્લેમના કારણે તું શું કામ બીજા ઉપર નાખે છે, તારા ગુનાહ તારી ભૂલ તું શું કામ બીજા ઉપર નાખે છે, આ દિવસે શું ગુનાહ કર્યો છે. એ છે મોલા મારી ભૂલ થઈ ગઈ, અસ્તગફિરુલ્લાહ. પણ આપણે પણ સુધરવાનું છે આ બાબતે. દિવસ ઇમામ કહે છે, ઇમામ અલી નકી અલી ઇસ્લામ, દિવસ હંમેશા સારા હોય છે, એને સારા કરવા વાળા ને ખરાબ કરવા વાળા ખુદ આપણે છીએ. દિવસ ખરાબ નથી, આપણે જિંદગીમાં ધ્યાન નથી રાખતા, એટલા માટે આપણને પ્રોબ્લેમ આવે છે ને આપણે દોષ બીજા ઉપર નાખીએ છીએ. માટે જિંદગીમાં બહુ ધ્યાન રાખવાનું છે કે આપણે શું બોલીએ છીએ, શું કરીએ છીએ અને કોના ઉપર નાખીએ છીએ. અને આ મજલિસ એક એવી દરસગાહ છે કે જ્યાંથી આપણને લેસન મળે છે અને આપણે સુધરવાનું છે. પણ આપણે તુજુર શું કરતા હોઈએ છીએ, આખી મજલિસનો જે મકસદ હોય છે એને જ આપણે ટ્રાન્સફર કરી નાખીએ છીએ. કેવી રીતે કરીએ છીએ એ પણ મને ખબર છે, એને એક બે એક્ઝામ્પલ દેતો જાઉં. મજલિસમાં કઈ મેસેજ આપે એટલે તરત બીજા તરફ આપણે આંગળી જીંચશું, આ એક વસ્તુ. એટલે આખો મેસેજ જે પોતાને લેવાનો હતો એ બીજાને માટે રાખી દીધો, બીજું ત્રીજા માટે રાખી, એટલે કોઈ આ મજલિસથી જે છે એ દર્શ લેવા જેવો હતો એ લેતા નથી. અને જ્યારે આ મજલિસમાં દર્શ લેવામાં ના આવે એટલે સમાજની સુધારણા થવાની નથી. અને શું થાય, કેમ આટલી બધો ખર્ચો કરીએ છીએ, આટલી બધી મજલિસ, આટલી બધી બિરયાની કરીએ છીએ, આટલા બધા બકરા કપાય છે, તેમ છતાં અસર નથી થતી. અસર ન થવાનું એક કારણ આ છે કે આંગળી બીજા તરફ જાય છે, ના આંગળી નફ્સ તરફ રાખો. બીજું કારણ એ છે કે આ મજલિસમાં કઈ એક રિફ્રેશમેન્ટ માટે, એક હસાવા માટે અથવા તો જાગૃત કરવા માટે કઈ બ્લાગ કર્યો હોય તો એ બ્લાગ ઉપર જ ચર્ચા થતી હોય, જે મેસેજ ખરો હોય એ ભૂલાઈ જાય. ત્રીજું, મજલિસમાં નક્સ ગોતવામાં આવે, ક્યાં ભૂલ હતી. આ મજલિસમાં જે પડવા વાળો છે એ માસૂમ નથી તમારા સામે, થઈ જાય કોઈ વખત ભૂલ. શું કામ, એ જ વસ્તુ, જે સારી વસ્તુ હોય લઈ લ્યો. ઘણી વખત એવું બને છે કે પોતાને ભાવતી વસ્તુ હોય લે, દાખલા તરીકે કંઈક ઔરત ઉપર પડવામાં આવ્યું હોય એટલે એ પકડી અને પછી ઘરે પણ બોલશે ને અહીંયા પણ બોલશે, એટલે પછી મજલિસનો અસર નહીં થાય. અને આ મજલિસ આપણા માટે એક બહેતરીન વસ્તુ છે જેના થકી આપણે અલ્લાહની નજદીક થઈ શકીએ છીએ, અહલે બૈત અલૈહિમુસલામ પ્રત્યેના ઈમાનમાં આપણે ઓર વધારો કરી શકીએ છીએ. એક સલાવત પડે મુહમ્મદ વાલે મુહમ્મદ. માટે કોશિશ કરીએ કે આ મજલિસ જે બયાન કરવામાં આવે, જે તકરીર હોય, ખુદબા હોય, જુમાના હદીસ હોય, દર્સ હોય નમાઝ બાદના, એનાથી કંઈક લેવા કોશિશ કરીએ. અને ખાસ કરીને આ સમાજમાં સુધારણા ત્યારે આવશે
ત્યારે આપણો ઘરનો માહોલ સારો હશે. ઘરમાં અગર જો આપણે એમ વિચાર કરીએ કે આપણે ઇમામ બારગામાં જ નેક મુત્તકી પરહેજગાર અને ઈમાનદાર હોય અને ઘરમાં જે કરવું હોય તો પછી સુધારણા નહીં આવે. પહેલી શરૂઆત તો આપણી ઘરથી થવી જોઈએ. ઘરમાં નમાઝ ટાઈમસર પઢાય છે કે નહીં, તિલાવત થાય છે કે નહીં, પરદગી છે કે નથી, હલાલ અને હરામ પ્રત્યે આપણી કેટલી કાળજી છે, આ બધી વસ્તુનું જ્યારે ધ્યાન રાખવામાં આવશે તો પછી આ મજલિસને આ બધી હિદાયતની વાતો અસર કરશે. આપણે ઇમામે અલી નકી અલૈહી સલાતુ વસલામની જિંદગી તરફ જઈએ કે ઘણી મુસીબતો એમની જિંદગીમાં વેઠવામાં આવી. દુશ્મનો ભરપૂર કોશિશ કરે છે કે ઇમામ અલી અલૈહી સલામને કોઈ રીતે અઝિયત પહોંચાડે, કોઈ રીતે એને જલીલ કરે. એક વખત તો એવું બને છે મુતવક્કિલ પરેશાન, હજી લગભગ ઇમામ સામરામાં હજી નવા નવા આવેલા, પરેશાન કે શું કરું કે જેથી ઇમામને લોકોની વચ્ચે હલકો પાડો. તો એના મુશાવીરો કહે છે કે એનો એક ભાઈ છે જેનું નામ મૂસા છે, તમે એક કામ કરો, એ મૂસા જે છે એ શરાબી પણ છે અને શહેવતબાઝ પણ છે, બાર પગો છે આપણી ભાષામાં કહી ગયા, એને તમે બોલાવી લો. તો કે હા બસ એને બોલાવો અને આપણે લોકોની સામે એને પ્રેઝન્ટે કરશું અને કહેશું કે આ અલી ઇબ્ને મોહમ્મદ ઇમામે અલી નકી અલૈહી સલાતુ વસલામ છે. જેથી એને શરાબ આપશું બધાની વચ્ચે પીશે અને આપણે પ્રોપગાન કરશું કે આ ઇમામ પણ શરાબ પીવે છે, એટલે ઇજ્જત ચાલી જશે. ઇમામ અલી નકી અલૈહી સલામને આ વસ્તુની ખબર પડી. મુતવક્કિલ પોતાના મિશનને આગળ વધારવા માટે એ મૂસાને પત્ર લખે છે કે તું આવો. મૂસા ત્યાંથી જવાબ આપે છે કે મારી એક શરત છે કે તું મને સામરામાં આ બાદ જમીન દે કે જેના ઉપર હું ખેતી અને કંઈક કરી શકું, અને બીજું મને મારા માટે નવું ઘર તૈયાર કર ને ત્યાં આપણી મુલાકાત થાય. તો કે ઠીક છે, તું આવતો ખરી. એ જેવો આવે છે ગામમાં દાખલ થાય છે, પો પહેલા ત્યાં ઇમામ મુલાકાત એમની કરે છે અને કહે છે મૂસા ધ્યાન રાખજે, મુતવક્કિલ સામે તું હરગિજ ના બોલજે કે તું શરાબ પીવે છે, કારણ કે એ તને જલીલ કરવા ચાહે છે. હવે એક માણસ શરાબનો આદી હોય તો કે ચાલો હું એની સામે કબૂલ નહીં કરું, પણ એ મને અગર જો શરાબ આપશે થોડું મારાથી રહેવાશે. ખુદાવંદે આલમ આ બદતરીન નહુસતથી આપણને સર્વોને મહેફૂઝ રાખે. આપણા સમાજમાં પણ આપણે આપણા જવાનોનું ધ્યાન રાખીએ. કેટલા જવાનો દ્રોગમાં ફસાયેલા છે, મોંઘા મોંઘા દ્રોગ લે છે. ઘણાને તો એવી વાત સાંભળેલી છે કે $100 એક એક ગ્રામ, ૧૦-૧૦ ગ્રામ જે છે $100 લે છે. વિચાર કરો, એમિલિયો વિસાનું અગર જો 10 ગ્રામ ઈ તે હરામની વસ્તુ પોતાના શરીરને ખરાબ કરે છે, આખિરતને ખરાબ કરે છે, એમાં અગર જો આપણા જવાનો પડ્યા હોય ને આપણા મા બાપને બુઝુર્ગોને આ પ્રત્યે કાળજી ના લેવી હોય કે શું કરે છે આપણા જવાનો, વિચાર કરીએ કે આવતો સમાજ કેવો સમાજ હશે. આપણે ત્યાં ઇમામ એને મનાઈ કરે છે કે તું ના કર, તું તારી કદરો કિંમતને જાણ, તું કોનો ફરજંદ છે, તું સૈયદ છે, ઇમામનો ફરજંદ છે, તું આમ ના કર. નથી માનતો ઇમામ અલી ઇસ્લામ જયારે જોવે છે કે આ મૂસા નહીં માને અને પોતાના ગુનાહો પર રહેશે, ઇમામ સાકેત થાય છે, વિચાર કરે છે. પછી ઇમામ કહે છે કે વાંધો નહીં જા, તું આટલું યાદ રાખજે તારી મુતવક્કિલ સાથે હવે મુલાકાત થવાની જ નથી. મુતવક્કિલ આખો પ્લાન બનાવીને બેઠો હતો કે ઇમામને જલીલ કરે, પણ મકરું વમકર અલ્લાહ, આ લોકો એક મકર કરવા કોશિશ કરી, ખુદા એનો મકર કર્યો. ઇમામ અલી નકી અલૈહી સલામ શાંત થઈ જ્યારે ઇલ્મે ગૈબથી જોઈ લે છે કે શું થવાનું છે, કહે છે કે તારી મુલાકાત નહીં થાય એના સાથે. અને એવું જ બને છે કે મુતવક્કિલની મુલાકાત મૂસા સાથે થાય એ પહેલા એને કતલ કરી દેવામાં આવે છે. વિચાર કરી, એવું ના બને કે આપણે આ ગુનાહોમાં ફસાયેલા રહીએ, ઇમામ આપણાથી નારાજ હોય.
માટે કોશિશ કરીએ કે આપણે આપણી જિંદગીને ઈમાની જિંદગી બનાવવા કોશિશ કરીએ કે જેથી આપણી દુનિયા પણ કામયાબ થાય અને આખરત પણ કામયાબ થાય. આવો આપણે સર્વ અલ્લાહની બારગાહમાં મળીને દુઆ કરીએ. ખુદાયા બેહક્કે મોહમ્મદ વાલે મોહમ્મદ અમોને આહલે બૈત અલેહમુ સલામની તાલીમાત ઉપર અમલ કરવાની તૌફિકાત નસીબ ફરમા. અમારા ગુનાહને કબીરા સગીરાને માફ ફરમા. અમારી ઇબાદત અને ઇતાઅતને કબૂલ ફરમા. અમારી મુશ્કેલાતોને આસાન ફરમા. અમારા રિસ્કમાં બરકત ઇનાયત ફરમા. ખુદાયા બેહક્કે મોહમ્મદ વાલે મોહમ્મદ જે આજે શાદી થવા જઈ રહી છે, ખુદાય લોકોને ઈમાની જીવન નસીબ ફરમા, ઔલાદે સાલેહ નસીબ ફરમા, એ લોકોના ફામીમાં ઐક્યત અને મોહબ્બત ઇનાયત ફરમા. ખુદાયા બેહક્કે મોહમ્મદ વાલે મોહમ્મદ દુશ્મનાને ઇસ્લામને નિસ્તો નાબૂદ ફરમા. ખુદાય બેહક્કે મોહમ્મદ વાલે મોહમ્મદ જે માણસો પણ કિડનેપિંગનું કામ કરી રહ્યા છે, એમનો સાથ દઈ રહ્યા છે, ખુદાય લોકોને જલ્દથી જલ્દ ઇમામે અલી નકી અલી સલામના સદકામાં એ લોકોને નિસ્તો નાબૂદ ફરમા. ખુદાય બેહક્કે મોહમ્મદ વાલે મોહમ્મદ તારી બેશુમાર અને શદીદ લાનતો એ લોકો ઉપર જલ્દથી જલ્દ નાઝિલ ફરમા. ખુદાય બેહક્કે મોહમ્મદ વાલે મોહમ્મદ હઝરત આયતુલ્લાહ સિસ્તાની ને દીગર મરાજોને સેહત ઓ સલામતી સાથે લાંબી ઉમર ઇનાયત ફરમા. ઇમામ ઝમાના અલી ઇસ્લામના ઝુહુરમાં તાજિલ ફરમા અને અમોને નાનસારોમાં શુમાર ફરમા. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.